સંવાદમાં આપનું સ્વાગત છે. શિવાંગ જૈન સાથે નિહાળીએ આજના મુખ્ય સમાચાર. જન્મદિવસની ઉજવણી. જવાબદારી નિભાવનાર એવા આહીર સમાજના અને રાજપરા ખોડિયાર ગામના ગેમાભાઈ ડાંગરનો આજે જન્મદિવસ હોય, જે અંગે સાદાઈ અને માનવ સેવા એ જ પ્રભુ સેવા તેમજ દર્દી દેવો ભવના સૂત્રને સાર્થક કરી રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સિહોર સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂડ વિતરણ કરાયું, તેમજ પોતાના રાજપરા ખોડિયાર ગામની આંગણવાડી ખાતે પૌષ્ટિક આહારનું વિતરણ કરાયું હતું. આજ રોજ તારીખ 5-7 ના રોજ જન્મ દિવસ હોવાના હિસાબે સિહોર તાલુકા અને શહેર દ્વારા એક આંગણવાડીમાં નાના ભૂલક બાળકોને બાફેલા મગનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજપરા ખોડિયાર કાંગોઈ એ ગામોમાં
અત્યારે સિહોર શહેર અને તાલુકાને જે ગરીબ દર્દીઓ માટેની જે એક સારામાં સારી હોસ્પિટલ ચાલી રહી છે, હોસ્પિટલની અંદર દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરી અને ભારતીય જનતા પાર્ટીના એક પ્રમુખ તરીકેની જ્યારે જવાબદારી છે ત્યારે કાર્યકર્તાઓમાં અને મતદારોમાં એક આ ગરીબના પુણ્યનું સારું એવું ભાથું મળી રહે એના માટેનો આ એક કાર્યક્રમનું આયોજન આજે કરેલ છે, એ બદલ તમામ મારા ભારતીય જનતા પાર્ટીના વડીલ મુરબ્બીશ્રીઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારોનો આ તકે હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આર્થિક લેવડ દેવડમાં માથાભારે તત્વોના ત્રાસથી એક શખ્સે જાતે ફાયરિંગ કરીને આત્મહત્યા કર્યાની ઘટના સમી નથી ત્યાં તો પાલિતાણા વોર્ડ નંબર 3 ના નગર સેવક ફિરોજભાઈ સિપાહી પર પેલેસ રોડ પર એક સમયે પગના ભારે ફાયરિંગ કરી ઈજા પહોંચાડી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે આઈપીસી કલમ 307 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાલિતાણામાં આજરોજ આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં જે મસ્જિદ આવેલી છે પંચમી બિલ્ડિંગ, ત્યાં જાહેર રસ્તા પર એક બનાવ બનેલ છે ફાયરિંગનો, જેમાં ફરિયાદી ફિરોજભાઈ સિપાઈ છે અને સામે આરોપીમાં જે છે ધ્રુવ પરમાર કરીને વ્યક્તિ છે. એ ધ્રુવ પ્રમાણે આ ફિરોજભાઈને ઊભા રાખી અને કઈ જમીનને માથાકૂટ બાબતે પૂછપરછ કરી અને બોલાચાલી કરી અને તેના પગમાં ગેરકાયદેસર રીતે એને રાખેલી જે પિસ્તોલ હતી, જે દેશી પિસ્તોલ ટાઈપનું હતું, ત્યાં તેના પગમાં ફાયરિંગ કરી અને ઈજા કરેલ છે. આ બાબતે ફરિયાદીએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચેલ અને ફરિયાદીને દવાખાને લઈ ગયો. વધુ સારવાર માટે એને પાલિતાણાથી ભાવનગર સરકારી હોસ્પિટલમાં પણ રિફર કરેલ છે. ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ છે અને આઈપીસી 307, 324 અને આંશક નિરીક્ષણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે. એ ભાઈ, જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. ચમારડી નજીક થાપનાથ ગામમાં ગ્રામજનોની હાલત કફોડી. આ ગામને ઈયળાએ લીધા બાંધમાં. ઉમરાળા તાલુકાનું થાપનાથ ગામ કે જ્યાં છેલ્લા 8 દિવસથી ઈયળોએ આતંક મચાવ્યો છે. ખેતરની જમીનથી લઈને ઘરના ફળિયા, દિવાલો અને છાપરામાં જ્યાં જુઓ ત્યાં ઈયળો જ નજરે પડે છે. લોકો પોતાના ઘરમાં રસોઈ પણ નથી બનાવી શકતા તેવી સ્થિતિમાં હાલ અડધું ગામ હિજરત કરી ગયું છે, જ્યારે બાકીના ગ્રામજનો દ્વારા તાકીદે ઉચ્ચ કક્ષાએ આરોગ્ય ટીમની સહાયની માંગ કરી છે. પાંચ
ક્યાં રહ્યો છો દાદા? રહ્યો ક્યાં? કયું ગામ? થાપનાથ. અહીંયા શું શું સ્થિતિ છે? આઠ બે દિવસ હેલો નીકળે છે, ખાવાની દિવસ આતંક મચાવ્યો છે. આખા ગામના 100થી વધુ મકાનોમાં જ્યાં જુઓ ત્યાં ઈયળો જ ઈયળો જોવા મળે છે. ખેતર હોય કે ઘરના ફળિયા કે દિવાલ કે છાપરા, જ્યાં જુઓ ત્યાંથી ઈયળોનું ઝુંડ નજરે પડે છે. આ ઈયળોના ત્રાસથી મુક્તિ મેળવવા માટે સ્થાનિક લોકો દ્વારા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ ઈયળોના ઉપદ્રવને નાથવા અને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા.
લોકો પોતાના ઘરોમાં રસોઈ પણ ના કરી શકે. જમવા બેસે તો છાપરામાંથી ઈયળો થાળીમાં પડે અને નાના બાળકો નીચે રમી શકે, સૂઈ ન શકે. આવી સ્થિતિ વચ્ચે હાલ અડધું ગામ હિજરત કરી ગયું છે, જ્યારે બાકીના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને આજે મીડિયા થકી ઉચ્ચ આરોગ્યની ટીમ તાકીદે થાપનાથ પહોંચે અને ઈયળોના ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી છે. આ ઈયળો ક્યાંથી ઉદ્ભવી છે અને આટલી વિશાળ સંખ્યામાં કેમ ફેલાઈ ગઈ છે તે પણ એક પ્રશ્ન છે. કારણ કે આ ઈયળો ભારે દુર્ગંધ મારે છે, જેના કારણે ગામમાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે વધુ ઈયળોના ઉપદ્રવથી કોઈ રોગચાળો વકરે તે પહેલાં ઉચ્ચ કક્ષાએથી આરોગ્ય તંત્રના અધિકારીઓ ત્યાં પહોંચે તે જરૂરી બન્યું છે. ભાઈ બોલું છું કે ઉમરાળા તાલુકામાં અમે રહીએ છીએ. થાપના છ ફીટ થાપના તમારું ગામ છે. ને અમે સાત આઠ દિવસ થાય ઈડીઓના હિસાબે ખાઈ શકતા નથી, પી શકતા નથી. અડધું ગામ તમારું બહાર રહેવા આવી ગયું છે, વારી પોઝિશન છે. અમારા સાહેબ આવ્યા છે એટલે અમારે તપાસ કરે, કોઈ કંઈ ધ્યાન દીધી નથી. હાલ ગામના લોકોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકોની સ્થિતિનું વર્ણન કરવું મુશ્કેલ છે. લોકોને રસોઈ કરવા, કામ કરવા કે જમવા માટે ખાટલાનો સહારો લેવો પડે છે. ત્યારે આવી વસમી સ્થિતિમાં વહેલી તકે તંત્ર મદદરૂપ બને તે જરૂરી બન્યું છે. સ્થિતિ ખરાબ છે ભાઈ, ખરાબ. મંગાળા કરીને રાંધવું તો નથી રાંધવા દેતા. આઠ દીથા એમ ખાધું નથી કાંઈ. આ જવાથી મેં તારે જોયું હોય આ પ્રમાણે આ પ્રદેશ આઠ દીથા ભોગવી એમ એક ધારી. અને ઉમરાવા તાલુકામાં અમે અમારા થાપનાથ ગામ અમારું કહેવાય. પણ તો આ ઈલુથી અમારે રહેવું કેમ અહીંયા આવે એમ આ હવે કેટલીક તકલીફ ભોગવી અમારા હમણાં. કોઈ વીવી ગયું છે? બાર બાર અડધું ગામ વીવી ગયું. હવે થોડા ઘણા સહી એમ એ હવે તૈયારી જ છે. જો આ નક રહેવું કે આમાં તો ભાઈ અમને તો ઉપકાર થાય નકરા. એક ધારા પાણી નથી પીવાતું, કોઈ વસ્તુ જ નહીં. પછી ક્યાં વાત રહી? બે થાક બહાર લાવીને બધું આમ તિયાર લઈ લઈને થોડું રાંધીને આમ લાવીને ખાઈ છીએ એમને. નકું રંધાતું નથી, રાંધ્યા વગરનું ખાવું કેમ? નકરા ઉપકાર થાય. સિહોર તાલુકાના દેવગાણા ગામની દેના બેંક શાખામાંથી 300 ચોરી કરવાનો પ્રયાસ તેમજ બાજુમાં આવેલ મકાનમાંથી હાથફેરો કરી ગયાની ફરિયાદ જે તે વખતે થઈ, તેમજ સીસીટીવી કેમેરા ફૂટેજમાં 3 આરોપી ઓળખાયા હતા. જાણવા મળતી વિગતો મુજબ આ 3 આરોપી ચોરીમાં નવા નિશાળ્યા હતા અને પહેલા ખોબાએ માખી આવી તેવો ઘાટ થયો અને સમાજમાં આબરૂ પણ ગઈ. તે વધારાની અને ચોટીના મુદ્દા માલ કરતા કોર્ટ કાર્યવાહી વગેરે વગેરે ખર્ચ થયો તે વધારાનો. જિલ્લા પોલીસ વડા દીપાંકર ત્રિવેદીના સૂચનના પગલે સિહોર પોલીસ સ્ટેશને દેવગાણા ગામની દેના બેંકની ચોરીની કોશિશ કરનાર આરોપીઓને ઝડપી લેવાની તપાસમાં પૂર્વ બાતમીના આધારે દેવગાણા ગામમાં જ રહેતા ભાવેશ દુર્લભજીભાઈ બારૈયા, ચેતન બાલાભાઈ જાબેલા, ભાવેશ હિરજીભાઈ જાબેલાને દબોચી લઈ સિહોર પોલીસ સ્ટેશનમાં લાવી પોલીસ તંત્રે લાલ આંખ કરી પૂછતાછ કરતા 3 શખ્સોએ ચોરી કર્યાના પ્રયાસની કબૂલાત આપી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. Thank you.
ગઈ તારીખ 29/6/2017 ના રોજ રાત્રિના સમયે દેવગણા ગામે દેનામેકની અંદર એક ચોરીનો પ્રયાસ થયેલો અને જે અંગે 30/6 રોજ દેનામેકના બેંક મેનેજરશ્રીએ ફરિયાદ નોંધાવેલી, જે ફરિયાદને આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને જુદી જુદી દિશાઓમાં તપાસ કરતા એ હકીકત મળેલી પોલીસને કે દેવગણા ગામે રહેતા ભાવેશ દુલુપજીભાઈ બારૈયા આ ચોરીમાં સંડોવાયેલ છે, જેથી ભાવેશભાઈની ધરપકડ કરી અને એને પૂછપરછ કરતા તેઓ આ ગુનાની કબૂલાત આપેલી અને આ ચોરીમાં તેમની સાથે દેવગણાના રહેવાસી ચેતનભાઈ બાલાભાઈ જાડેલા તથા ભાવેશભાઈ અજીભાઈ જાડેલા પણ સંડોવાયેલ હોવાની એને કબૂલાત આપતા આ તમામ ત્રણેય આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ આશય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કેમ અને આશય એની સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કેવા ગુનામાં અને આ ગુના કરવા પાછળનું કારણ શું અને આ કાવતરો કરવામાં કોને કોને મદદ કરેલી છે આ દરેક મુદ્દાની તપાસો જુદી જુદી દિશામાં તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં આરોપીના રિમાન્ડ માંગી વધુ તપાસ કરવામાં આવશે અને બીજા પણ ઘણી બધી ચોરીના કદાચ ભેદ ખુલવા પામશે એવી અમને શક્યતા છે. ચકચાર મચી જવા પામી છે. આ બનાવના પગલે સમાજના લોકો તેમજ પોલીસનો મોટો કાફલો ત્યાં દોડી ગયો હતો અને લાશને પીએમ માટે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થૂફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ.
સિહોર ખાતે એક્ટિવા સાથે ચોર ઝડપાયો. સિહોર ખાતે આજથી એક વર્ષ અગાઉ એક્ટિવા ચોરી અંગે ફરિયાદ થઈ, જેમાં ફરિયાદી સર્વેશભાઈ ઓમપ્રકાશભાઈ પંજાબી ઉંમર વર્ષ 30 રહેવાસી પંજાબ વાળા તારીખ 3/5/2016 ના રોજ વિજય પેલેસ હોટલ ખાતે એક્ટિવા મોટરસાઇકલ રજિસ્ટર્ડ નંબર GJ01LE8228 કિંમત રૂપિયા 30,000ની ચોરી થયેલને અંગે ફરિયાદ દાખલ કરાઈ હતી, જે અંગે ભાવનગર SOG દ્વારા ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલિંગમાં હતી ત્યારે શિવો ટાણા રોડ પરથી પસાર થતા એક્ટિવા સ્કૂટર ચાલક વૈભવ બિપિનભાઈ મહેતા ઉંમર વર્ષ 28 કે મોટા ચોક ઠાકર દ્વારા શિવોને પૂછતાછ કરતા વાહનના આધાર પુરાવો રજૂ નહીં કરાતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી, જે શિહોર પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સોંપેલ હતો. રિમાન્ડ કે બીજી કઈ જોગવાઈ નથી આ કામે, હજી આરોપી પૂછપરછ ચાલુ હોય તો અન્ય કોઈ બીજા કોઈ કબૂલ તો રિમાન્ડ માં આવશે. સમાપ્ત થયા.